પણ એવી જ્યારે માના પ્રાણતિષ્ઠા મહોત્સવ અને મારે તો આ હેટ્રિક છે, મને યાદ છે કે આ ગામમાં પહેલો વહેલો જો ડાયરો શરૂ કર્યો હોય તો આ હું અને અનુભવ બોલાવ્યા હતા, અમે બે ભાઈઓ અહીંયા આવ્યા હતા, એ મને યાદ છે કે આ ગામે અમને ત્રીજી વખત અહીં બોલાવ્યો છે. તો તમામ જ્ઞાતિમાં વાચા હોય, મારું હોય, બાટી હોય, જે ભાઈઓ છે, પણ તમામ જ્ઞાતિ બંધુઓને મારા ચારણ ત્રીખે બધાયને જય માતાજી. એક દોહાથી શરૂઆત કરતા, જેના આપણે કાલે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવી રહ્યા છે એના દુહામાં એમ કીધું છે કે ચમક પાણ લોહ ઓખંદી અને પાનંગ વખ પરા, એ અમૃત ખાધે ન ઉતરે એસા ચારણ લોહી બરા, ચમક પાણ લોહ ઓખદી અને પાનંગ વખ પરા. શું કીધું કે કદાચ પશુ કોઈ લોઢું ગળી જાય તે એ લોઢાને ઓગાળવાની ઔષધિ છે કે શું, કે ચમક પાણ, ચમક પાણ માથે આમ દેહ માથે ફેરવો એટલે લોઢું ગાય કે ભેંસના પેટમાં હોય ત્યાં ઓગળી જાય. ઝેરની ઔષધિ તો કે એની ઔષધિ છે અમૃત, અમૃત ભાવ એટલે ઝેર પણ ઉતરી જાય, પણ ચમક પાણથી જે ન ઉતરે અને અમૃત ખાધે જેનું લોહી ઉતરે નહીં, ઝેર ઉતરે નહીં, એવું કોઈ લોહી હોય તો કે એ ચારણનું લોહી છે, કે પછી અમૃત પાવ તો એનું ઝેર ન ઉતરે ભલા માણસ. ચમક પાણ લોહ ઓખંદી પાનંગ વખ પરા, અમૃત ખાધે ન ઉતરે એસા ચારણ લોહી બરા. અને આ કામે બોલ્યા છે કે જૂના રાફ ન છેડીએ, અમે જાગે કોક જડાગ, જેમ જાગી જાડે દાપર તેથી કામે કાળો નાગ, જૂના રાફ ન છેડીએ યાત જાગે કોક જડા. જૂના રાફડા છેડીશમાં બધા રાફડા હુના ન હોય, કોક રાફડા માંથી મણિધર જાગશે. અને જામ સાહેબ ને કીધું તો જામ સાહેબ જાંબુડા કોઈ તો ન જોતો, પણ ઉત્તર દિશા તરફ આમ જોતો ને ઉત્તર દિશા તરફ જેથી આંગળી સીધી અને આંગળી સીધા ભેગી જો આંગળી થી લાય અગ્નિ હાડ 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 ઝાડ કરતી ન લગાવો તો હું આ કામ નહીં. અને ઇતિહાસ સાક્ષી પુરુષ, મારે વાર્તા નથી કરવી કારણ કે ભાષાનો થોડોક ફેર દેખાય, તમને બરાબર સમજાય નહીં, મારે ફેફસા તોડવાનો ધંધો થાય, પણ હાવ સરળથી કહું છું કે એક મુદ્દો ખાલી આપી દો કે 12 વર્ષ વીતી ગયા પછી મહારાજા નવી રાણી પરણીને આવેલા અને બે અટારીને માથા આમ ટેલી રહ્યા છે, અને એમાં એ રાણીએ કીધું ઉત્તર દિશા તરફથી આવો સમુદ્રનો ઠંડો પવન આવે છે અને મહારાજા એ બારી કેમ બંધ રાખી છે, કે એ મહારાણી વાત જવા દો, એ બાજુ એક ચારણ આ બળી વાં છે એટલે એને મનાય છે. કેટલા વર્ષ ત્યાં, કે 12 વર્ષ ત્યાં, કે 10 વર્ષે દાયકો ફરી જાય, એના બદલે આ તો 12 વર્ષ છે હવે એવું કાંઈ ન હોય, માટે ખોલો બારી અને ખોલી બારી જા. અને રાજા અને મહારાણી બે આમ બારી પાસે આવીને ઉભા રહ્યા અને પૂછ્યું કે ક્યાં આય કમે આય બળીને મુવા છે, અને આમ જ આંગળી સીધી તો પાણીમાં અગ્નિ દેખાય એવા ભડકા બળતા હતા, અને મહારાજા એ બારીમાંથી આંગળી સીધી જો વા અગ્નિ બળે ન્યા, પણ એ આંગળી સીધી તો ચોટી હડ 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 ઝડ ઝડ આખા દેહની માથે લાગી ગઈ. એટલે કેવું પડે કે જૂના રાફનો છેડીએ જાગે કોક જડાગ, જેમ જાગી જાડે જા પડે આ તો કામ કાળો નથી.